અમીરગઢ તાલુકામાં લોકો ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। અમીરગઢ તાલુકામાં આ વર્ષે તરબૂચ તેમજ સક્કરટેટીનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે। ખેડૂતોને રોકડિયા પાકોને લઈ આ વર્ષે ભાવ સારા મળશે તેમજ નફો થશે તેવી આશા સાથે વાવેતર કરવામાં આવ્યું હતું। પણ કોરોના બીજી લહેર વચ્ચે કોરોનાએ લોકોને હચમચાવી નાખ્યા છે। કોરોના જેવા ભયંકર રોગના લીધે ખેડૂતોને માઠી અસર જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ વાવાઝોડાએ તેમજ વાદળછાયું વાતાવરણના લીધે ખેડૂતોને ઉનાળુ પાકને નુકસાન થયું છે। અમીરગઢ તાલુકામાં તરબૂચ તેમજ સક્કર ટીટીનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે પણ ભાવ ન મળતા ખેડૂતો જાતે જ બજારમાં પહોંચી તેનું વેચાણ કરી રહ્યા છે। બજારમાં પહોંચીને સક્કર ટેટી અને તરબૂચનું વેચાણ કરી રહેલા ખેડૂતો જણાવી રહ્યા છે કે બજારમાં પહોંચીને જાતે વેચાણ કરવાથી સારા ભાવ મળી રહ્યા છે, જેથી સક્કર ટેટી અને તરબૂચમાં થયેલા નુકસાનનું વળતર મળી રહેશે। અમારે તરબૂચ વાવેતર કરેલ છે, માર્કેટમાં બજારમાં ભાવ નથી, એના કારણે ખેડૂતો બધા જાતે પોતાની રીતે માલ બજારમાં આવીને ટ્રેક્ટરો ભરીને વેચે છે। રોજના 10-15 ટ્રેક્ટરો હોય છે બજારમાં, એવી રીતે બજારમાં ભાવ ના હોવાના કારણે ખેડૂતોની કફોડી સ્થિતિ છે। તમે જાતે માલ વેચો, ભાવ પૂરતો મળે છે? બજાર માર્કેટ કરતાં સારું રહે છે।